નમસ્કાર. 2021નું વર્ષ શરૂ થયું. આપણે વિશ્વની બહેનોને પ્રત્યક્ષ રીતે મળવાનું લગભગ વર્ષ પૂરું થવા આવ્યું, પણ છતાંય આનંદ એ વાતનો છે કે દર મહિને આપણે ઓનલાઈન કાર્યક્રમો કરતા જ રહ્યા છીએ. હવે આ વર્ષની શરૂઆતમાં આપણે બહારથી મહેમાનને બોલાવીશું. કદાચ આવો પ્રસંગ પણ આ પહેલો હશે. શરૂઆતમાં હું એ જે સંસ્થાના પ્રમુખ છે તેની, એ સંસ્થાની અને બહેન વિશે થોડી વાત કરીશ. આજે જેની વય 50 વર્ષની થઈ છે, પણ જે હજી 25ની વયનું જોમ ધરાવે છે તેવી સાહિત્ય સર્જનમાં સ્ત્રીનો સૂર એ જેનો મુદ્રાલેખ છે તેવી મુંબઈની લેખીની સંસ્થાના પ્રમુખ ડૉક્ટર પ્રીતિ જરીવાલા આજે આપણને વક્તા તરીકે મળ્યા છે તેનો આપણને આનંદ છે અને ગૌરવ છે. પ્રારંભમાં આ લેખીની સંસ્થાનો આછો પાતળો પરિચય પ્રાપ્ત કરી લઈએ. સંસ્થા તરીકે લેખિનીની શરૂઆત 1970માં થઈ હતી. આજે સંસ્થાએ 5 દાયકાની અને લેખિની નામના સામયિકે 2 દાયકાની સફર પૂરી કરી છે. આપણા આદરણીય અને વહાલા ધીરુબેન પટેલ અને મિનળબેન દીક્ષિતે મળીને આ સંસ્થાની સ્થાપના કરી હતી. લેખીની નામ ધીરુબેન પટેલે આપ્યું હતું, જેમ આપણી સંસ્થાનું નામ વિશ્વા એ પણ ધીરુબેને આપેલું છે. હવે આ સંસ્થામાં પ્રારંભમાં કોઈ સભ્ય બહેનને ત્યાં મીટિંગ થતી. ત્યાર પછી કલ્લોલીની બહેન હજરતે ખારની ગુજરાત રિસર્ચ સોસાયટીમાં એક હોલની વ્યવસ્થા કરી આપી. લેખિનીની સભામાં આગોતરા વિષય અપાય, જેમ આપણે પણ ધીરુબેને ગઈ સાલથી જે શરૂ કરાવ્યું છે તેમ 3-3 મહિના માટે સાહિત્ય સ્વરૂપની સોંપણી કરી દેવામાં આવે છે, તેમ ત્યાં કોઈ વિષય આપવામાં આવતો, બહેનો એ વિશે લખી લાવે, તે ત્યાં વંચાય. દર વખતે ઓછામાં ઓછી 25 બહેનો તે વાંચે ને પછી તેની ચર્ચા થાય. ટૂંકમાં સાહિત્ય સર્જનનો માહોલ રચાય. આમાંથી તારવેલી કૃતિઓ લેખીની સામયિકમાં સ્થાન પામે. લેખીની ગુજરાતી ભાષાનું એક એવું પ્રથમ સામયિક છે જેનું પ્રકાશન, સંચાલન અને લેખન બહેનો જ કરે છે. જો કે હવે આવા પ્રકાશનોમાં ઉમેરો થતો ગયો છે. આ સિવાય પણ આ સંસ્થા અનેક પ્રવૃત્તિઓ કરે છે. આપણા આજના વક્તા ડૉક્ટર પ્રીતિબેન જરીવાલા પણ આ સંસ્થાને લીધે જ લખતા થયેલા એવું તેમણે એક સ્થળે કહ્યું છે. લેખિનીની બહેનોના પુસ્તકો પણ પ્રકાશિત થાય છે અને તે પુરસ્કૃત પણ થયા છે. લેખિનીની શરૂઆત થઈ ત્યારથી તેના પ્રમુખ મિનળબેન દીક્ષિત હતા. તેઓ રેડિયો સ્ટેશનમાં ડાયરેક્ટર તરીકે રહી ચૂક્યા હતા અને લેખિકા તો હતા જ. લેખિનીમાં 4 F, ફેશન, ફિગર, ફૂડ અને ફિલ્મ એને સ્થાન નથી. આ બાબતનો આજ સુધી અમલ થયો છે. આ સંસ્થા અનેક પ્રતિષ્ઠિત લેખિકાઓને વક્તવ્ય અને માર્ગદર્શન માટે બોલાવે છે અને તેમની પાસેથી પ્રેરણા લે છે. આપણી વિશ્વની બહેનો પાસે તો ઉત્તમ લેખિકા વાલસોયા માતા જેવા ધીરુબેન છે જ. વિશ્વા નિમિત્તે તેમણે આપણને લખતા કર્યા છે.
વિશ્વા સંસ્થા પણ ભવિષ્યમાં પ્રકાશનો જરૂર કરશે. ધીરુબેનની પ્રેરણા અને આશીષ આપણી સાથે જ છે. આમ તો વક્તાનું વક્તવ્ય જ એના વ્યક્તિત્વનો પરિચય આપે છે, છતાંય બે શબ્દો પ્રીતિબહેનના પરિચય માટે. પ્રેમાળ ગૃહિણી, તબીબ તરીકેનો વ્યવસાય અને સાહિત્ય સર્જન, આ ત્રણ ક્ષેત્રે તેઓ સફળતાથી કાર્ય કરી રહ્યા છે. સ્ત્રી માત્ર દુર્ગાની વંશજ છે. અનેક વ્યક્તિઓને અને કાર્યોને તે બહુ જ સહજ રીતે સાચવે છે. પ્રીતિબહેન તનની દુરસ્તી સાથે સર્જન દ્વારા મનની દુરસ્તીનું કાર્ય પણ કરે છે. આજે તેમના બહુયામી પ્રતિભાનો પરિચય તેમના વક્તવ્યમાંથી આપણે મેળવીએ. તો હવે સાંભળીએ ડૉક્ટર પ્રીતિ જરીવાલાને. નમસ્કાર. આદરણીય સુશ્રી ધીરુબેન, શ્રદ્ધાબેન, વિશ્વાની મારી વાલી બહેનો અને આપ સર્વે, મને એકવાર શ્રદ્ધાબેનનો ધીરુબેનના આગ્રહથી ફોન આવ્યો હતો કે તમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરો છો, તો એના માટે કેવી રીતે સમય ફાળવો છો એનું માર્ગદર્શન જો અમારી વિશ્વાની બહેનોને આપો તો અમને ગમશે. પણ હું તો માનું છું કે ઈશ્વરે દરેક સ્ત્રીને એવી શક્તિ આપી જ છે કે ઘર પણ સંભાળી શકે, બીજી પ્રવૃત્તિઓ પણ સુપેરે પાર પાડી શકે. એટલે માર્ગદર્શન તો શું આપું, પણ હું આ વિવિધ ક્ષેત્ર સાથે કેવી રીતે સંકળાતી ગઈ એની વાત હું તમને કરીશ. અને મને એનો બહુ આનંદ છે કે વિશ્વાના મંચ ઉપરથી આજે મારે વાત કરવાની છે. તો બાળપણથી જ શરૂ કરું તો 4 વર્ષની મારી ઉંમર હશે, હું પ્રથમ શ્રેણીમાં હોઈશ. હવે એ જમાનામાં તો એટલે 1963ની વાત કરું છું કે આજના જેવું પ્લે ગ્રુપ ને જુનિયર કેજી, સિનિયર કે જેવું નહીં, પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, પહેલું ધોરણ, બીજું ધોરણ ને 11મું ધોરણ એટલે મેટ્રિક. તો હું 4 વર્ષની હતી પ્રથમ શ્રેણીમાં ને અમારી શાળાનો સુવર્ણ મહોત્સવ હતો અને બહુ મોટો કાર્યક્રમ ભારતીય વિદ્યાભવનના ઓડિટોરિયમમાં થવાનો હતો અને એનું દિગ્દર્શન બાળમંચ લિટલ્સ થિયેટરના શ્રી નામદેવ લવટેને સોંપવામાં આવ્યું હતું. હવે એમાં એક મેળાનું દ્રશ્ય હતું તો એ માટે નામદેવભાઈ અમારા વર્ગમાં આવ્યા અને ઢીંગલી તરીકે મારી પસંદગી કરી. એટલે 4 વર્ષની ઉંમરે મેં ભારતીય વિદ્યાભવનના સ્ટેજ ઉપર નાની ઢીંગલીનું પાત્ર મેં ભજવેલું. ઢીંગલી રે હું તો ઢીંગલી રે, નાની મજાની હું તો ઢીંગલી રે. એ પછી 10 વર્ષ સુધી લિટલ થિયેટર બાળમંચમાં મેં શ્રી નામદેવ સર પાસેથી અભિનયના પાઠ શીખ્યા. એ વખતે અમે વર્ષમાં 2 ત્રિઅંકી નાટકો અને 8-10 એકાંકી નાટકો કરતા અને આ નાટકો જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં બાળકો આવતા. ભારતીય વિદ્યાભવન, બિરલા માતૃશ્રી, તેજપાલ ઓડિટોરિયમ એમ રંગમંચ ઉપર અમે આ નાટકો ભજવતા. એમાં અડધ્યો રાક્ષસ ત્રિઅંકી નાટકમાં મારું મુખ્ય પાત્ર હતું, હું બગદાદની શાહજાદી બની હતી અને એના 101 શો થયા હતા. તો એક શોમાં આપ સૌએ જોયું હશે સરસ્વતી ચંદ્ર હિન્દી ચિત્રપટ, એના દિગ્દર્શક શ્રી ગોવિંદભાઈ સરૈયા એ નાટક જોવા આવ્યા હતા અને એ શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ સરસ્વતી ચંદ્ર ભાગ 2 ગુણસુંદરીની કુટુંબ જાળ એનું ગુજરાતી ચલચિત્ર બનાવી રહ્યા હતા. તો એ માટે એમણે નાની ગુણસુંદરી તરીકે મારી પસંદગી કરી. તો ગુણસુંદરીનો ઘર સંસાર ગુજરાતી ચલચિત્રમાં મેં નાની ગુણસુંદરીનું પાત્ર મેં ભજવ્યું હતું અને પછી 3-4 વર્ષ પછી એમનો પત્ર આવ્યો મારા પપ્પા પર. એ જમામાં તો મોબાઈલ ફોન હતા નહીં કે તરત વાત થઈ જાય કે તમારી જો સંમતિ હોય તો મારે પ્રીતિને
હિન્દી ફિલ્મમાં હિરોઈન તરીકે લેવી છે. હવે આ વાત ઉડતી ઉડતી અમારી શાળાના પ્રિન્સિપલ શ્રી રમણભાઈ વકીલ પુષ્પાબેન વકીલ પાસે પહોંચી એમણે પપ્પાને મળવા બોલાવ્યા કે પ્રીતિને ફિલ્મ લાઇનમાં નહીં મોકલતા. પપ્પા એમની વાત માની, મને કે હવે અભિનય બંધ, હવે અભ્યાસ ઉપર ધ્યાન આપો. હવે એ જમાનામાં તો દીકરી હોય તો ડૉક્ટર બનવાનું, દીકરો હોય તો એન્જિનિયર બનવાનું. પપ્પા કે હવે તારે ડૉક્ટર બનવાનું છે, એટલે હવે અભ્યાસમાં ધ્યાન પૂરવ્યું અને હું ડૉક્ટર બની. હવે એ વાત આગળ કરું એ પહેલાં ગુણસુંદરીનો ઘર સંસારમાં જે મેં નાની ગુણસુંદરીનું પાત્ર ભજવેલું એની એક ઝલક જોઈ લઈએ. તે દિવસે સુંદર વનમાં તું લાગતી હતી તે કરતા અધિક સુંદર લાગતી હશે, લાગતી હશે. જો જો તારા અધર મિલન માટે મારા હોસ્ટ અધીરા થઈ ગયા છે. અધર મિલન, અધર મિલન, હવામાં મિલન. મારા ભણતરના પ્રત્યેક પુસ્તકમાં મને તું જ દેખાય છે. હું રજાઓમાં હું ઘરે આવીશ ત્યારે મળીશું અને તે પ્રસંગ માટે મેં ખાસ લખેલી કવિતા અત્યારે અહીં ટાંકું છું, કારણ કે આપણે મળીએ ત્યાં સુધીમાં તેનું મનન કરીને તારો કાવ્યરસ તું વિકસાવે તેવી મારી ઈચ્છા છે. જોજો પ્રિય, ધીમી ધીમી વિકસાવ આંખો, તેજસ્વી ચંદ્ર નભકં થશું બાઝી ચાલે. કઈ સમજાવું ને, રહે ઉભી પ્રિય પર કાન ચકોર તારા, શી વાત ચંદ્ર શ્રવણે કરતીશ તારા. લિખિતન તારો પ્રિયતમ ચતુર, પ્રિયતમ રામ જાણે શું હશે, અને શબ્દ કેટલા ફક્કડ છે. પ્રિયતમ 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 પ્રિયતમ. શું છે ગુણિયલ બાપ, કેવો સરસ શબ્દ છે પ્રિયતમ. તું ઊંઘી રહે છે કે નહીં? ના, નથી રહેતી, જા નથી રહેતી. પ્રિયતમ તો શોખ અભિનયનો, પણ વ્યવસાય આયુર્વેદિક ડોક્ટર છું અને છેલ્લા 35 વર્ષથી મુંબઈમાં વિલે પાર્લામાં આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું. અને આયુર્વેદ માટે તો કહું તો આયુર્વેદ એ આપણી પ્રાચીનતમ ચિકિત્સા પદ્ધતિ છે અને એનો મૂળ સિદ્ધાંત છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ વ્યાધિતાનામ વ્યાધિ પરિમુક્ષઃ. જે સ્વસ્થ છે એના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું છે અને જે રોગી છે એને રોગમુક્ત કરવાનું છે. અને આયુર્વેદમાં તો બહેનોને ખાસ કહેવાનું કે મોટાભાગની ઔષધ તો આપણા રસોડામાં જ છે. એ માટે કહું તો સૂંઠ એ ખૂબ જ ગુણકારી ઔષધ છે અને જો રોજ સૂંઠનું પાણી તમે પીઓ, ઉપયોગમાં લો, તો તમને શરદી કફ ન થાય. 10 લિટર પાણીમાં 1 ચમચી સૂંઠ નાખીને એને 5 મિનિટ ઉકાળવાનું અને પીવાના ઉપયોગમાં એ જ પાણી લેવામાં આવે તો તમને કફ કે શરદી થતા નથી. એવી જ રીતે સંધિવામાં સૂંઠ અને દિવેલનો પ્રયોગ મારા ઘણા બધા દર્દીઓને એમાં ફાયદો થયો છે. સવારે નળને કોઠે 1 કપ પાણી ઉકાળવાનું, એમાં 2 ચપટી સૂંઠ નાખવાની અને કપમાં રેડીને એમાં 1/2 ચમચી દિવેલ લઈ અને જેટલી ગરમ ચા તમે પી શકો એટલું એ ગરમ પીવાનું. કારણ કે સૂંઠ ઉષ્ણવીર્ય છે,
વાયુ શીતવીર્ય છે અને દિવેલને વાતારી કહ્યું છે. વાતનો અરી એને વાતનો દુશ્મન ગણવામાં આવે છે, એટલે સૂંઠ અને દિવેલનો પ્રયોગ તો સંધિવામાં એકદમ અક્સિર પુરવાર થયો છે. એવી રીતે મેથી એ પણ ખૂબ ગુણકારી છે. રોજ સવારે એક ચમચી મેથીનો પાવડર તમે ફાંકી જાઓ તો ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે. જીરું, જીરું એ પિત્તશામક છે, તો એસિડિટી હોય, છાતીમાં બળતરા થતા હોય તો એક ચમચી જીરું પાવડર લેવાથી એમાં રાહત થાય છે. અને એ પાચક પણ છે, એટલે જો ભૂખ ન લાગતી હોય તો અજીર્ણ હોય તો જમતા પહેલાં અડધો કલાક પહેલાં જો એ એક ચમચી જીરું પાવડર લેવામાં આવે તો એનાથી ભૂખ ઉગડે છે અને અન્નનું પાચન પણ સારી રીતે થઈ જાય છે. એવી રીતે એક ગ્લાસ છાશમાં એક ચમચી ધાણા પાવડર લો તો પાઇલ્સની તકલીફ દૂર થાય છે. આવા તો ઘણી બધી ઔષધો આપણા મસાલાના ડબ્બામાં જ છે, તો એ માટે તો ઘણો સમય જોઈએ, હું ઘણું આ બાબત કહી શકું. એટલું આયુર્વેદ પાસે છે કે જેનો આપણે લાભ લઈ શકીએ. હવે લખતી કેવી રીતે થઈ એની વાત કરું તો 2001માં મારા ફોઈએ મને ગુજરાતી લેખિકાઓની સંસ્થા લેખિનીની આજીવન સભ્ય બનાવી અને દર મહિનાના બીજા શનિવારે સાહિત્યિક સભા હોય, આગલા મહિને વિષય આપે અને આપણે વિષય પર લખવાનું હોય. તો મને તો આ તો મહિનામાં એક જ વાર જવાનું છે ને, હું પાર્લા રહું ને આ ખારમાં ગુજરાત રિસર્ચ સોસાયટીમાં મીટિંગ થાય અને દર મહિને જે વિષય આપે એની પર લખી જાઉં. તો 2001થી આજે 2021 એક પણ શનિવાર એવો નથી ગયો કે વિષય આપ્યો હોય અને એની ઉપર મેં ન લખ્યું હોય, એટલે 42મે વર્ષે કલમ પકડી. પછી આવું જે વિષય આપ્યો હોય, કોઈ વાર કવિતા હોય, ટૂંકી વાર્તા હોય, હાસ્યલેખ હોય, એમ આપેલા વિષય પર લખતી હતી. પછી 50 વર્ષ મને થયા ત્યારે મારી બંને દીકરીઓને થયું કે આ મમ્મીનું બધું છૂટું છવાયું વાર્તા કવિતા નિબંધ છે, એનું એક પુસ્તક કરીએ. તો 50 વર્ષ અની ભેટરૂપે લોકોએ બિલીપત્ર એમ કરીને મારી 12 વાર્તા 12 નિબંધ અને 12 કાવ્યોનું પુસ્તક બિલીપત્ર પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. તો હું ધીરુબેન પાસે આશીર્વચન લખાવા ગઈ. ધીરુબેન કે પ્રીતિ જરીવાળાનું પહેલું પુસ્તક આવું ભેળપૂરી હું નહીં લખી આપું કે આવું પુસ્તક ન કરાય. મેં કીધું હવે સમય નથી અને આ દીકરીઓને હોશ છે 50મી મારી વર્ષગાંઠ ઉજવવાનો, તો આ થવા દો. પછી તો કે એક શરતે તને હું આશીર્વચન આપું કે બીજું પુસ્તક હું કહું એવું તારે લખવાનું, તને 50 વર્ષ થયા ને તું જીવનના મધ્યાને પહોંચી જા, તારા પુસ્તકનું શીર્ષક આપ્યું મધ્યાને સૂર્ય, અત્યાર સુધીના તારા તું સ્મરણો તું લખ, એવું તું લખશે એવું તું મને વચન આપ તો હું તને આ પુસ્તક માટે આશીર્વચન લખી આપું. મેં કીધું બસ તમે કહેશો એવી રીતે હું લખીશ બીજું પુસ્તક. અને પછી તો ધીરુબેન કાંઈ ભૂલી જાય, રોજ સવારે 8 વાગે મને ફોન આવે, મારો સૂર્ય ક્યાં સુધી ઝળહળ્યો. હવે મને રોજ એમ કહેવાનું ગમે નહીં કે ના આજે મેં નથી લખ્યું, એટલે 8-10 પાના લખું. અને એમ કરતાં મધ્યાને સૂર્ય મારી સ્મૃતિ કથાનું બીજું પુસ્તક થયું, જેને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના અનુદાનથી પ્રકાશિત થયું અને એને શ્રેષ્ઠ નિબંધનો વાડીલાલ દગલી પ્રથમ પુરસ્કાર પણ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી મળ્યો. તો આ બીજું પુસ્તક ધીરુબેને પાછળ પડીને સ્મૃતિ કથા લખાવી. પછી સાહિત્ય સંસદ સાંતાક્રુઝ સાથે જોડાઈ દર ગુરુવારે એમાં કોઈને કોઈ સાહિત્યકાર આવીને પોતાની કૃતિઓનું પઠન કરે.
એટલે કલમ થોડી ગઢાતી ગઈ. પછી એમાં ધીરુબેનને બાળ નાટક લેખન સ્પર્ધાનું આયોજન કર્યું કે બધા બાળ નાટકો લખે, તો એમાં મેં બાળ નાટક લખ્યું, હું તો આવું નહીં કરું, અને એમાં પ્રથમ પુરસ્કાર મળ્યો અને એ પુસ્તક રૂપે પ્રગટ થયું. અને પછી એ પુસ્તકને ત્રણ પુરસ્કાર મળ્યા, ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી અને બાળ સાહિત્ય અકાદમી. એવું જે કિશોર લઘુ નવલ લખી એ પછી જેનું શીર્ષક પણ ધીરુબેને આપ્યું, એ લોકોની દુનિયા. તો આમ ચાર પુસ્તકો પ્રકાશિત થયા. હવે લેખીની સંસ્થાની વાત કરું તો ગુજરાતી લેખિકાઓની સંસ્થા છે જેનો મુદ્રાલેખ છે સાહિત્ય સર્જનમાં સ્ત્રીનો સૂર, આદ્ય સ્થાપક સુશ્રી ધીરુબેન અને મિનળબેન દીક્ષિત. મિનળબેન દીક્ષિતના પ્રમુખ પદ હેઠળ છેલ્લા 45 વર્ષથી આ સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ કરી. લેખીની એ સ્ત્રીઓની લેખન શક્તિને સર્જકતાને માર્ગે દોડનારી સંસ્થા છે. છેલ્લા 15 વર્ષથી એના ઉપપ્રમુખ તરીકે હું કાર્યરત છું અને 26 સપ્ટેમ્બરના રોજ મિનળબેને આ દુનિયામાંથી વિદાય લીધી અને એનું પ્રમુખપદ સંભાળવાની જવાબદારી મને સોંપવામાં આવી. અને છેલ્લા 15 વર્ષથી લેખીની ત્રૈમાસિક સામયિકની સહસંપાદક છું અને આ જાન્યુઆરી 2021માં લેખીનીનો 83મો અંક પ્રકાશિત થયો. એટલે છેલ્લા લગભગ 50 અંકથી લેખીની ત્રૈમાસિકનું સહસંપાદન કરું છું. તો આ સંપાદન કાર્ય પણ ખૂબ સમય માગી લે છે. એક અંક પ્રકાશિત કરો ત્યાં તો બીજા અંકની તૈયારી કરવાનો સમય આવી રહે, અને કોઈ પણ સંસ્થા ચલાવો ને એના હોદ્દા ઉપર તમે હો તો એનો ગુરુ મંત્ર છે કે હું આગળ ચાલું છું, તમે મને અનુસરો, એવું નહીં. બધાને સાથે લઈને આગળ વધવાનું છે અને પોતાનો કક્કો ખરો કરવા કરતાં સંસ્થાના લાભાર્થે વિચારવાનું અને પોતે આગળ આવેની કરતાં સંસ્થા કેવી રીતે આગળ આવશે એ જો ધ્યાનમાં રાખવામાં આવે તો દરેક સંસ્થાની પ્રગતિ નિશ્ચિત જ છે. લેખીનીમાં અમે ઘણી બધી સાહિત્યિક સભાઓ યોજી સ્મૃતિમાળા હેઠળ જુદા જુદા સાહિત્ય પ્રકારોમાં બહેનો કૃતિ રજૂ કરીને સાહિત્યકારો દ્વારા પ્રત્યેક કૃતિ પર માર્ગદર્શન મળે એવા પણ કાર્યક્રમો કર્યા, અનુવાદ શિબિર કરી, પત્રકારત્વની કાર્યશાળા કરી. હમણાં 3 વર્ષ પહેલાં અમે વિશ્વકોશ ટ્રસ્ટમાં ધીરુબેનના માર્ગદર્શન હેઠળ વાર્તા શિબિર કરી હતી. લેખિનીની બહેનો અમદાવાદ આવી હતી અને જુદા જુદા સાહિત્યિક કાર્યક્રમો મોટા ફલક પર કરીએ છીએ. લેખિનીના 40મા અંકનું લોકાર્પણ ધીરુબેનના વરદ હસ્તે થયું ત્યારે ભાઈદાસ હોલમાં અમે ધીરુબેન લિખિત નાટક દાદીમાં જિંદાબાદ ભજવ્યું હતું. એમાં દાદીમાનું પાત્ર મેં કર્યું હતું અને આ 40મા અંકના લોકાર્પણના કાર્યક્રમ માટે સાહિત્ય રસિકો આવ્યા હતા અને આખું ભાઈદાસ હોલ ખીચોખીચ ભરાઈ ગયું હતું. તો એ નાટકની પહેલાં થોડી ઝલક જોઈએ, પછી આગળ વાત કરું. Join yourself. So you have to go control.
આવતો હશે નહીં. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે કેવી રીતે સંકળાતી ગઈ અને આ બધા માટે સમય કેવી રીતે મળે છે. તો મારું કહેવું તેમ છે કે ઈશ્વરે રોજના આપણને 24 કલાક આપ્યા છે અને એ માટે કોઈ સાથે ભેદભાવ નથી કર્યો. દરેકને એક સરખા 24 કલાક, કોઈને 20, કોઈને 15, કોઈને 25, એવું નહીં, બધાને એક સરખા 24 કલાક આપ્યા છે. અને સ્વતંત્રતા પાછી આપી છે કે તમે તમારે જેમ આ 24 કલાકનો ઉપયોગ કરવો એમ કરો. તો એ હવે આપણા ઉપર છે કે આપણે આ સમયનો કેવી રીતે વધારેમાં વધારે સદુપયોગ કરીએ છીએ કે એને વેડફી નાખીએ છીએ. બાકી જો આપણું ગમતું કામ કરવાનું હોય, અને કહું છું કે દરેક કાર્યમાં આપણે જે પણ કાર્ય કરીએ ને એમાં આપણને આનંદ આપવો જોઈએ. જો
એ કાર્યમાં આપણને આનંદ આવતો હોય ને તો સમય તો મળી જ રહે. મને નથી લાગતું કે ક્યારેય પણ એવો પ્રશ્ન આવે કે મારી પાસે તો સમય જ નથી. ભગવાને પુષ્કળ સમય આપ્યો છે, ફક્ત આપણે કયા કામને પ્રાધાન્ય આપવું છે અને ટેક ઇટ એઝ ઇટ કમ્સ. બહુ આગળ આગળથી વિચાર કરવાનો નહીં, ચિંતા નહીં કરવાની, અને જે પણ કરો ને એમાં ખૂબ આનંદ આવવો જોઈએ. તો તમને સમય મળી જ રહે છે અને મને અત્યારે હું તમારી સાથે વાત કરું છું ને એમાં પણ મને ખૂબ આનંદ આવે છે. એટલે જે પણ કરો આનંદથી કરો, સમય તો આપણી પાસે છે જ. કોઈ પણ કામ માટે સમય નથી એ તો એક બહાનું છે. અને શું શું કામ કરવાનું છે એની યાદી બનાવી દો, અથવા તો જેમ જેમ કામ આવતું જાય એમ એમ કરતા જવાનું. અને આપણે નક્કી કરવાનું કે મારે પહેલાં આ કામ વધારે મારે ઇમ્પોર્ટન્ટ છે તો એ મારે પહેલાં કરવાનું છે. બાકી તો સ્ત્રી ઘર પણ સંભાળી શકે, એને ગમતી બધી પ્રવૃત્તિઓ કરી શકે. હમણાં તો હું બે દીકરાઓની નાની બની છું, તો એ નાની તરીકે પણ મને ખૂબ મજા આવે છે મારા બંને બાળકો સાથે. એટલે બસ જે કરો એમાં આનંદ કરો. હવે છેલ્લે અમે 2-3 વર્ષ પહેલાં અમદાવાદ વિશ્વકોશ ટ્રસ્ટમાં મેં કહ્યું એમ વાર્તાની શિબિરનું આયોજન કર્યું હતું ધીરુબેને, ત્યારે અમે આવ્યા હતા અને અમે ધીરુબેન લિખિત નાટક આરબ અને ઊંટ ભજવ્યું હતું. તો બસ એના એક દૃશ્યથી આ મારું વક્તવ્ય અહીં પૂરું કરું છું. આશા રાખું છું કે તમને ગમ્યું હશે. નમસ્તે. ખૂબ ખૂબ આભાર પ્રીતિબેન, એક સાથે આટલા બધા ક્ષેત્રોમાં તમે જે રીતે સમાયોજન કરીને સફળતા પ્રાપ્ત કરી છે તે અમારા બધા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. અમારા વિશ્વના આમંત્રણને માન આપીને આપે આ રીતે અમારી સાથે જોડાઈને જે વક્તવ્ય આપ્યું એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વિશ્વની બહેનોને હવે જણાવવાનું કે એક નવા વર્ષની શરૂઆતમાં આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બહુ ઝડપથી આપણે બધા રૂબરૂ મળીએ અને કંઈક
નવા વર્ષે નવા નવા આયોજનો કરીએ. હવેનો કાર્યક્રમ જે ફેબ્રુઆરીમાં રજૂ થશે તે વિશે વિશ્વના વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવશે. અને આજનો કાર્યક્રમ આપ સૌ સાંભળીને એમાંથી પ્રેરણા લઈને તમે પણ તમારી જુદી જુદી પ્રકારની શક્તિઓને ઉજાગર કરશો તેવી શુભેચ્છાઓ સાથે તમારા સૌનો અને પ્રીતિબહેનનો ખાસ ખાસ આભાર. નમસ્કાર.